હવે વાત ભરૂચની કરીએ કે જ્યાં ઇન્દિરા નગર વિસ્તાર જે છે તે પાણીમાં ડૂબી ગયો છે. પાણીનો પ્રવાહ વધતા 200 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું. નાના બાળકો સહિત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા. વરસાદી પાણી ઇન્દિરાનગરમાં ઘૂસતા ચિંતા વધી. ભરૂચ શહેરનો કશક વિસ્તાર કે જે પણ પાણીમાં ગરકાવ છે, નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. કેરસામાં પાણી ભરાતા જનજીવન પણ ભારે પ્રભાવિત થયું. ભરૂચમાં વરસાદનો કહેર તો ઓછો થયો, પરંતુ હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. આપને અમે ભરૂચના કશક વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે. સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. જે વાહનો છે તેના ટાયર સુધીના પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે, તો સાથે સાથે વાહનોની કતારો પણ પડી રહી છે. માત્ર ને માત્ર આ ભરૂચનો કશક વિસ્તાર નહીં, પરંતુ આવા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે. અને જેના કારણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વરસાદે જે આજે કહેર વર્તાવ્યો છે, 5 થી 6 ઇંચ વરસાદ જે ખાબક્યો હતો, તેના કારણે સમગ્ર ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ નજરે પડી રહી છે. ભરૂચના કશક વિસ્તારમાં આપ જોઈ શકો છો કે વાહનોની જે પ્રકારની પરિસ્થિતિમાં જે પસાર થઈ રહ્યા છે, તે પસાર થવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. સાથે સાથે આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને વાહનો ખૂટકાવાની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સાંજે 4 વાગ્યાનો સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. મોટા ભાગના મુખ્ય માર્ગો જળબંબાકાર બન્યા છે. વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા. જોકે હાલમાં વરસાદનું જોર ઓછું થતા ક્યાંક ને ક્યાંક રાહત અનુભવાય છે, તો સાથે સાથે હવે વરસાદનું જોર ઓછું થતા વરસાદના પાણી ઓસરવા માટે પ્રાર્થનાઓ શરૂ થઈ છે. અંકિત મોદી, TV9, ભરૂચ.